વિદ્યાર્થી મિત્રો શ્રેયાંસ શાળા પરિવાર વતી આજના લેક્ચરમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ નવ ગુજરાતી વિષયમાં આપણે જોઈ રહ્યા હતા પાઠ છ લોહીની સગાઈ જેના લેખકનું નામ છે ઈશ્વર પેટલેકર આપણે આ પાઠનો આજે બીજો ભાગ ભણવાનો છે પહેલા ભાગની અંદર આપણે જોઈ ગયા કે અમૃત કાકીને ચાર સંતાન છે બે દીકરા અને બે દીકરીઓ એમાં સૌથી નાની દીકરી મંગુ એ ગાંડી અને મૂંગી છે અને અમૃતકાકી એની ખૂબ સેવા કરે છે એ છોકરીને પોતાના ઝાડા પેશાબનું પણ ભાન રહેતું નથી અને પોતે ઘણી વાર અમૃતકાકી જે છે એની સાથે આખો દિવસ વિતાવે છે અને એને બધું સમજાવે છે કે છે ગામના લોકો એને દવાખાનામાં મૂકી આવવાનું કહે છે પણ અમૃત કાકી એ અંગે માનતા નથી અમૃત કાકીને એક જોશીજીએ કહેલું કે માગશર મહિનામાં એની સ્થિતિ સુધરશે અને અમૃત કાકી એ માટે એવા વિચાર કરતા કરતા મંગુના તો લગ્ન નહીં સપના સેવવા લાગ્યા હતા પણ એવું કાંઈ થયું નહીં એમાં ગામની એક છોકરી કુસુમ કરીને જે હતી જે શાળાએ ભણવા જતી હતી અને એ છોકરી ગાંડી થઈ ગઈ અને એ કુસુમને બધા દવાખાને મૂકી આવ્યા એમનું ઘર અમૃત કાકીને એને જોઈને થોડુંક દુઃખ તો થયું પણ સાથે સાથે એમણે એમને એમ પણ વિચાર કર્યો કે ગાંડી થતા આવું ભાન ગુમાવી બેસે કોઈ ડાઈ છોકરી હોય એ ગાંડી થતા બધું ભાન ભૂલાવી બેસે તો જન્મથી મંગુ તો જે છે એ તો જન્મથી જ ગાંડી હતી તો એને ભાન ન રહે એ તો સામાન્ય વસ્તુ છે એમાં કઈ નવીન વાત નથી ત્યારથી આપણે જે છે એ આગળ જોવાનું હતું તો જોઈએ ચાલો કુસુમને દવાખાનામાં મૂકવાનું નક્કી થયું એ સમાચાર જાણી અમૃત કાકીને ઓછું આવ્યું કે એની માં જીવતી હોત

એવું દ્રશ્ય એમને કંપાવી ગયું મંગુને એમના ભાઈઓ દવાખાને મૂકી આવતા હોય એવું દ્રશ્ય એને આંખ બંધ થતા જ આવે છે કોને અમૃત કાકીને પહેલા મહિના ને અંતે કુસુમને સારો ફાયદો થયો એવા સમાચાર આવ્યા કુસુમને દવાખાને તો મૂકી આવ્યા પણ પછી કુસુમને ખૂબ ફાયદો થયો એવા સમાચાર મળ્યા એને બાંધી મૂકવી પડતી તે હવે છૂટી ફરે છે છતાં તોફાન કરતી નથી કુસુમ એટલી બધી ગાંડી થઈ ગઈ હતી કે એને બાંધીને રાખવી પડતી પણ હવે તો એને છૂટી રાખવામાં આવે છે તેમ છતાં એ તોફાન પણ નથી કરતી ઝાડો પેશાબનું પૂરેપૂરું ભાન આવ્યું છે ઝાડા પેશાબનું પણ એને હવે સારું એવું ભાન આવી ગયું છે એ બાબતમાં પણ કોઈ તકલીફ નથી પડતી ગાંડ પણ રહ્યું હોય તો ફક્ત આખો દિવસ એ ગાયા કરે છે એટલું જ હવે એનામાં ગાંડ પણ કેટલું છે તો કે બસ ગાયા જ રાખે આખો દિવસ ગીતો જ ગાયા રાખે એટલું એનામાં ગાંડ પણ છે કે જે વ્યક્તિને માનસિક રીતે તકલીફ હોય કે ગાંડું હોય તો એને કોઈ જાતની લત હોય કોઈ આખો દિવસ બોલ્યા કરે કોઈ આખો દિવસ ગીતો ગાયા રાખે કોઈ આખા દિવસ એકની એક વાતનું રટણ કર્યા રાખે કે જે વાતનું એના મગજ ઉપર સદમો પડ્યો હોય પણ જે લોકો જન્મથી જ ગાંડા હોય એનામાં બધા જ લક્ષણો જોવા મળે છે એ પણ બીજા મહિનામાં મટી જશે એવો ડાક્ટરે અભિપ્રાય આપ્યો હતો કે ભાઈ કુસુમ જે તકલીફમાં છે એ તકલીફ જે છે એ આવતા મહિને બધું જ સારું થઈ જશે જે ગીત ગાયા કરે છે એ પણ સારું થઈ જશે બીજે મહિને કુસુમને મટી ગયું છતાં એકાદ મહિનો રહે તો સારું એવી ડાક્ટરની સલાહથી એને ત્રીજો મહિનો રાખવામાં આવી બે મહિનામાં એને બધું સારું થઈ ગયું હતું પણ હજી જો એને ત્રીજો મહિનો રાખવામાં આવે તો એને વધુ સારું થઈ જાય એ ઘેર આવી ત્યારે આખું ગામ એને જોવા ઉમટ્યું હતું જ્યારે કુસુમ ઘરે આવી ગઈ ત્યારે બધા એને જોવા ગયા હતા હતા સૌથી મોખરે અને બધાને જો કોઈ મળવા ગયું હોય કુસુમને તો એ હતા અમૃતકાકી કુસુમને પૂરી પૂરી ડાહી થઈ ગયેલી જોઈ અમૃત કાકીને દરેક સલાહ આપવા માંડી ગયું કુસુમને આવું બધું સારું થઈ ગયું એને હવે કોઈ જાતની માનસિક તકલીફ નથી પૂરેપૂરી ડાઇ થઈ ગઈ અને આખા ગામના લોકો અમૃત કાકીને સલાહ દેવા માંડી ગયા કાકી તમે કાકીને એક વખત દવાખાનામાં મૂકી તો જુઓ જરૂર એને મટશે બધા કે જનરલ વસ્તુ છે કે ગામની કોઈ વ્યક્તિને સારું થઈ તો ભાઈ આપણને એમ કે ભાઈ તું જઈ આવું તો તને સારું થઈ જાય એવી જ રીતે અહીંયા વાત છે આખું ગામ અમૃત કાકીને સલાહ આપે છે કે ભાઈ તમે એકવાર મૂકી તો જુઓ એ જરૂર સારું થઈ જશે અમૃત કાકીએ જિંદગીમાં પહેલી વખત દવાખાનાનો વિરોધ ન કર્યો એણે જોયું કે કુસુમને સારું થઈ ગયું એટલે આ વખત એ જરા પણ વિરોધ નથી કરતા અને બીજે દિવસે એમણે કુસુમને પોતે ઘેર બોલાવી બીજે દિવસે શું થાય છે તો કે કુસુમને ઘરે બોલાવે છે એને પાસે બેસાડી દવાખાનાની હકીકત પૂછવા માંડ્યો નર્સ કે ડાક્ટરને કોઈ કોઈ ગાંડા તમાચા મારી જાય તો પણ એ લોકો એના ઉપર ખીજાતા નથી કે એને મારતા નથી એ જાણી એમને દવાખાના ઉપર શ્રદ્ધા પણ બેઠી કુસુમને બાજુમાં બેસાડે છે શું કામ એ આવી બધી વાતો કુસુમ પાસેથી જાણવાના પ્રયત્ન કરે છે તો કે એમને એમની દીકરીને મૂકતા ખચકાટ થાય છે ડર લાગે છે કે ક્યાંક એમની દીકરીને કોઈ તકલીફ તો નહીં આપે ને તમે જોયા હશે મેન્ટલ હોસ્પિટલની અંદર કે ઘણીવાર એટલે બધા લોકો જે છે એ બાળકોમાં ગાંડ પણ હોય છે કે એ ડૉક્ટરને પણ નુકસાન પહોંચાડી દેતા હોય છે અહીંયા કુસુમ એવી જ કાંઈક વાત કરે છે કે ઘણી વખત તો કોઈ વ્યક્તિને જેને માનસિક તકલીફ છે જે ગાંડું છે એ વ્યક્તિ ડૉક્ટરને તમાચો થપ્પડ મારી દે ફડાકો મારી દે તેમ છતાં એ જ છે એ કાંઈ જ ગતા નથી એના ઉપર ગુસ્સો પણ નથી કરતા અને એને ખીજાતા પણ નથી એને મારતા પણ નથી એ જાણી એમને દવાખાના ઉપર શ્રદ્ધા પણ બેઠી અને આવી વાત કુસુમ પાસેથી જાણીને એમને દવાખાના ઉપર થોડોક વિશ્વાસ આવી જાય છે નવી આશા જન્મી કે મંગુના કરમમાં દવાખાનામાં જવાથી મટે એવું લખ્યું હશે તોય કોને ખબર કદાચ એને એવો વિશ્વાસ આવી જાય છે કે કદાચ મંગુ જો ત્યાં જાય ને એનું સારું થઈ જાય તો એ કોને ખબર એમ તો સારું ને એમ આટલા ઉપચાર કરી જોયા ત્યારે એક વધારે અત્યાર સુધીમાં હમણાં કાકીએ ખૂબ બધા ઉપચાર કર્યા પણ એમાંથી કાંઈ ફેર પડ્યો નહીં જો દવાખાનામાં મૂકવામાં એનું સારું થતું હોય તો કોઈ વાંધો છે નહીં છેવટે મંગુને દવાખાને મૂકવી એવો અમૃત કાકીએ નિર્ણય કર્યો હવે અમૃત કાકી માની ગયા છે કે હવે મંગુને દવાખાનામાં આપણે મૂકીએ એ માટે મોટા દીકરાને ઘેર આવી જવા એમણે પત્ર લખાવ્યો મોટો દીકરો જે બહાર રહે છે કમાવા માટે બહાર રહે છે એને બોલાવે છે પત્ર લખવા માટે પત્ર લખાવે છે બીજા પાસે છતાં એ નિર્ણય લીધો ત્યારથી એમની ઊંઘ ઉડી ગઈ હતી આવા નિર્ણય લેતાની સાથે જ એમને સતત ને સતત એમની દીકરી બાબતે એટલી બધી ચિંતા છે નિર્ણયની સાથે સાથે એમની ઊંઘ પણ જતી રહી અને પોતે મગજ ઉપર એક જાતનો કંઈક બોજ લાગતો હોય એવું એમને અનુભવાય છે મંગુ મોટી થતી જતી હતી પોતાની વૃદ્ધાવસ્થા વધતી જતી હતી હવે વૃદ્ધ થાય એટલે જનરલ વસ્તુ છે કે પોતે બહુ કામ ન કરી શકે પોતાની કાળજી રાખવી અને વધતા સામેની વ્યક્તિ એટલે કે મંગુની પણ કાળજી રાખવી વહુઓ ચાકરી નહીં કરે એની ખબર પડી ગઈ હતી એમને એક પણ એવી ચિંતા પણ હતી કે વહુઓ મંગુની ધ્યાન રાખશે નહીં એની આટલી બધી કાળજી રાખશે નહીં કારણ કે બે માંથી એકે વહુએ હજુ સુધી સાથે રહેવા આવવાનું આમંત્રણ આપ્યું ન હતું ક્યારેય બે માંથી બે દીકરાની વહુઓ હતા ક્યારેય બેમાંથી એકએ એવું ન કીધું કે ભાઈ તમે અમારી સાથે રહેવા આવી જાઓ એવું આમંત્રણ ક્યારેય બે માંથી એકએ નહોતું આપ્યું એ સ્થિતિમાં મંગુનો પ્રભુ હોય અને એને મટી જાય કે ન મટે તો પણ જો એને દવાખાનામાં ગોઠી જાય તો મરતી વખતે પોતાને એક જાતની શાંતિ રહે કે એની ચાકરી કરનાર દુનિયામાં છે ખરું એમને આટલી બધી ચિંતા થતી હતી કે મંગુને કોઈ સાચવે કોઈ આ કરે કોઈ તે કરે પણ પોતાની વૃદ્ધાવસ્થા વસ્થા વધતાની સાથે એમને એવી પણ ચિંતા હતી કે મંગુને જે છે એ ઝડપથી સારું થઈ જાય તો સારું અને જો સારું ન પણ થાય તો જ્યારે અમૃત કાકીનું મૃત્યુ થાય ત્યારે એક જાતની એના મનમાં જે છે શાંતિ રહે તસલ્લી રહે કે એની સેવા કે એની સેવા કરનાર કોઈ વ્યક્તિ આ દુનિયાની અંદર છે અને પોતે શાંતિથી મૃત્યુને ભેટી શકે દવાખાનામાં ગોઠી જાય એટલે કે દવાખાનો એને સદી જાય એને ફાવી જાય દવાખાનામાં રહેવું તો કાંઈ તકલીફ છે નહીં અને અમૃત કાકીને પણ ચિંતા નહીં અને એને ચાકરી કરવામાં સેવા કરવામાં કોઈ વાંધો નથી પણ હવે એમની વૃદ્ધાવસ્થા નજીક આવી ગઈ છે ક્યારે એમનું મૃત્યુ આવે એ કાંઈ નક્કી હોય નહીં આ વિચાર વહેણ સાથે અમૃત કાકીની આંખોમાંથી એટલું બધું પાણી વહી જતું કે પથારી પલળી જતી એટલું બધું એમને રડતા એ સૂતા સૂતા કે એમની પથારી પલળી જતી હૈયું પોકારી ઉઠતું ગમે તે બહાનું ભલે કાઢો પણ મૂળ વાત એટલી કે તમે દીકરીથી થાક્યા છો એમનું હૃદય એમને કદાચ એવું કહેતું કે તમે ભલે ગમે એટલા બહાના કાઢો પણ કદાચ તમે પણ તમારી દીકરીથી થાકી ગયા છો અમૃત કાકી ઊંઘમાંથી ઝબકી જતા બોલી ઉઠતા શું હું થાકી છું શું મને થાક લાગ્યો છે હૈયું એમનું હૃદય બમણા જોરથી પોકારી ઉઠતું એકવાર નહીં ને હજાર વાર એમના હૃદયમાંથી કદાચ એ એમની જાતને પૂછતા અને એમને એવો જવાબ મળતો કે એક વાર નહીં તમે હજાર વાર તમારી દીકરીથી થાકી ગયા છો એટલે જ કદાચ એમણે આવો નિર્ણય લીધો હશે એવું એ વિચારે છે અમૃત કાકીને થયું પોતે દીકરાને પત્ર લખ્યો તે જ મોટી ભૂલ કરી અમૃત કાકી એમના દીકરાને પત્ર તો લખી નાખ્યો છે પત્ર પહોંચી પણ ગયો છે પણ એમણે ભૂલ કરી એવું એ માને છે હવે એવી શી ઉતાવળ હતી કે શિયાળાની ટાઢમાં એને દવાખાને ધકેલવી પડે પોતેને પોતે આવું બધું વિચારે છે કે મને એવી તો શું ઉતાવળ હતી કે દવાખાને ધકેલવા માટે ટાઢમાં એ આવી ઠંડીમાં શિયાળાની ઠંડીમાં હું તૈયાર થઈ ગઈ રાતમાં હું એને કેટલાય વખત ઓઢાળું છું રાતમાં મંગુ જ્યારે સૂતી હોય ત્યારે કેટલી વખત એને ઓઢાડવામાં આવે છે કારણ કે એને ઓઢવાનું પણ ભાન રહેતું નથી દવાખાનામાં એમ ઘડીએ ઘડીએ કોણ ઓઢાડશે ઉનાળામાં મૂકવાનું રાખ્યું હોત તો ઠીક થાય હવે પોતેને પોતે પછતાય છે કે મને એમ થાય છે કે દવાખાનામાં એને વારે વારે સૂતી હશે ત્યારે કોણ એમને ચાદર ઓઢાડશે કોણ એને ઢાંકશે કોણ એને ઠંડીથી બચાવશે કદાચ ઉનાળામાં એને મૂકા મૂકી હોત દવાખાનામાં તો એ કદાચ સારું હોત પરંતુ પત્ર મળતા દીકરો આવી પહોંચ્યો દવાખાનામાં દાખલ કરવાનો મેજિસ્ટ્રેટનો હુકમ પણ મેળવી લીધો જે ઉપરી અધિકારીનો જે હુકમ હોય એ પણ એ લોકોએ મેળવી લીધો એક અઠવાડિયામાં જ મંગુને મૂકવા જવાનું આવી પહોંચ્યું ત્યાંથી તારીખ પણ મળી ગઈ મંગુને ક્યારે મૂકવા જવાની અમૃત કાકીને ખાતરી થઈ ગઈ કે દીકરો ગાંડી બહેનને દવાખાનામાં ધકેલી વેઠ ઉતારવા માંગે છે અમૃત કાકીને પણ એમ થઈ ગયું કે દીકરો જે છે એ પણ તૈયાર છે એની બેનને દવાખાનામાં ધકેલવા માટે જેથી કરીને એને જિંદગીમાં નડે નહીં એવું ના હોત તો પત્ર મળતા તરત શું કામ પહોંચે હવે અમૃત કાકીને એવા વિચાર પણ આવે છે કે જો એ એની બેનને દવાખાનામાં ધકેલવા ન માંગતો હોત તો પત્ર મળતાની સાથે એ પાછો તરત જ આવી પહોંચે જ નહીં મંગુને મૂકવા જવાનું હતું તે રાતે અમૃત કાકીને બિલકુલ ઊંઘ આવી ન હતી હોસ્પિટલ મૂકવા જવાનું હતું મેન્ટલ હોસ્પિટલની અંદર ત્યારે એમને બિલકુલ પણ ઊંઘ આવતી નથી સવારમાં એક વિચાર એ પણ આવ્યો કે પોતે સાથે ન જાય તો સારું દવાખાનાવાળા દીકરીને પોતાનાથી છૂટી પાડશે તે સહેવાશે નહીં એ એમનાથી સહન નહીં થાય એમને એમ થાય છે કે પોતે એને મૂકવા ન જાય તો એ વધારે સારું પોતે પોતે આવું બધું વિચારે છે કારણ કે આ જે તકલીફ છે એ કદાચ એ સહન નહીં કરી શકે એક દીકરીને પોતાની માથી જુદી થાય એ દ્રશ્ય ખૂબ અઘરા હોય છે અને એ પણ પાછું મેન્ટલ હોસ્પિટલમાં એની ચિંતા થાય છે કે કોણ એની કાળજી લેશે ત્યાં પરંતુ દવાખાનામાં કેવી સગવડ છે એ પોતે નજરે જુએ નહીં ત્યાં સુધી ચેન પડે એવું નહોતું પણ એમને બીજી તકલીફ એ પણ હતી કે એમની દીકરીને આ બધી સુવિધા મળી છે કે નહીં એ એમને જોવું પણ હતું અને સાચી વાત છે અમૃતકાકીની કે જ્યાં સુધી એ જોવે નહીં ત્યાં સુધી એમને ચિંતા થયા જ રાખે કે અહીંયા એમને કોઈ ધ્યાન રાખશે કે નહીં ત્યાં કેવી સગવડ છે કે નહીં એવું પણ બધું છે હવે શું કરવું પોતે જ નથી સમજી શકતા એટલે ન છૂટકે જવા તૈયાર તો થયા એમને જવું નહોતું હોસ્પિટલે મૂકવા પણ તેમ છતાં એ તૈયાર થઈ ગયા ત્યાં જવા માટે પણ મંગુને લઈ ઘર બહાર નીકળવાનું થયું ત્યારે એમના ઉપર બ્રહ્માંડનો ભાર આવીને ઠલવાઈ ગયો એટલા બધા એમના પગ ભારી થઈ ગયા છે કે મંગુને લઈને પોતાના ઘરની બહાર નીકળવા માટે પણ તૈયાર નહોતા આંખમાંથી શ્રાવણ ભાદરવો શરૂ થયો શ્રાવણ ભાદરવો શરૂ થવો એટલે આંખમાંથી આંસુ વહેવા નજર મંગુ ઉપર ચોટી ગઈ હતી મંગુ ઉપર જ એમનું ધ્યાન હતું તે કેમે ઉખડતી ન હતી મંગુ ઉપરથી એક પણ વાર એનું ધ્યાન ઉઠતું નહોતું મંગુ એને પહેરાવેલા નવા કપડાનો રંગ ધારી ધારીને જોઈ રહી હતી આજે મંગુને નવા કપડા પહેરાવવામાં આવ્યા હતા ગેલમાં આવી ગઈ એટલે કે આનંદમાં આવી ગઈ ગેલમાં આવી જવું એટલે કે આનંદમાં આવી જવું તેમ અમૃત કાકી સામે જોતા એ હસી પણ ખરી અમૃત કાકીની સામે જોઈને એ હસવા લાગી એ સામું અમૃત કાકીનું દિલ કપાઈ ગયું અને એ જોઈને કાકીને ખૂબ તકલીફ થતી હતી ઢોર પણ એને ખીલેથી છોડી બીજે લઈ જવામાં આવે છે ત્યારે નવા ધણીને ઘર જવા આનાકાની કરે છે કે આ પાગલ વ્યક્તિ જે છે જે ગાંડું છે જેને માનસિક તકલીફ છે એને તો કાંઈ ખબર નથી પણ એની જગ્યાએ જો એક ઢોર હોય ને એ પોતાના એ કાકીને ખૂબ તકલીફ થાય છે જ્યારે તે મંગુને હોસ્પિટલે મૂકવા જાય છે અને ઢોરનો એક લાઈન અહીંયા મૂકેલી છે કે એક માલિક પાસેથી જ્યારે કોઈ ઢોર બીજા માલિક પાસે જાય ત્યારે એને પણ તકલીફ થાય છે એ પણ આનાકાની કરે છે એને પણ બીજી જગ્યાએ ગમતું નથી મંગુને એટલું ભાન ન હતું કે પ્રત્યક્ષ અનુભવતા અમૃત કાકી ઉમરા ઉપર ફસડાઈ પડ્યા મંગુને એ નથી ખબર કે આવા બધા ભાવ અનુભવતા એ જે છે એ ફસડાઈ પડી જાય છે હૈયું કકળી ઉઠ્યું એમનું હૈય ખૂબ રડી ઉઠે છે અબુધ દીકરીનું દુનિયામાં કોઈ નહી આ દીકરી અબુધ છે માં તરફ નજર કર્યા સિવાય લથડિયું ખાય પગ ઉપાડતા કહ્યું મોડું થાય છે હવે નીકળવું જોઈએ કાકી અહીંયા જ્યાં ફસડાઈ પડ્યા હતા જે જગ્યાએ બેસી ગયા હતા ઉમરામાં એ જગ્યાએથી એનો દીકરો એને કહે છે મા તરફ ની એની સામું પણ નથી જોતા લથડિયા ખાઈને પગ પણ ઉપાડતા પોતે કહે છે મોડું થાય છે હવે આપણે નીકળવું જોઈએ અને ફળિયા બહાર નીકળતા એને ધોતિયાના છેડા વતી આંખો લૂછી નાખી ફળિયાની બહાર નીકળતા શું કરે છે તો એમ પોતાની આંખો લૂછી નાખે છે પડોશી સ્ત્રીએ મંગુનો હાથ ઝાલી આગળ દોરી બીજી સ્ત્રીઓએ અમૃત કાકીને ટેકો આપ્યો છેવટ કડવો ઘૂંટડો હૈયામાં સમાવી ઢીચણ ઉપર હાથ ટેકાવી ઊભા થયા પોતે ઊભા થઈ જાય છે બે જણે ઝાલીને ચડાવ્યા ત્યારે એમનાથી ડમણિયામાં ચડાયું જે એમની ગાડી હતી એમાં એ માંડ ચડી શક્યા મંગુ ગાંડી છે એમ જાણતા ગાડીમાં મુસાફરોને મજાનો ખોરાક મળી ગયો બધાને મજા આવી ગઈ મંગુ ગાંડી છે એમ જાણતા એને બધાને ખબર પડી આવી ખાધે પીધે સુખી છોડીને દવાખાનામાં મૂકશો એટલે મહિનામાં મહિના દહાડામાં લાકડા જેવી થઈ જશે ખાધેલ પીધેલ છોકરી મંગુ દેખાવે ખૂબ સરસ હતી હૃષ્ટપૃષ્ટ હતી સ્વાસ્થ્ય એનું સારું હતું એટલે બધા એવું વિચારતા કે આવી છોકરીને દવાખાનામાં મૂકવામાં આવશે તો સાવ પતલી થઈ જશે એનું સ્વાસ્થ્ય પણ સારું નહીં રહે થોડા ટાઈમમાં ત્યાં તો ઢોરની પેઠે ટંકે જેમનું તેમનું નીર્યું એટલે બસ જેટલું થોડું ઘણું ખવા આપે ત્યાં બહુ કાળજી લેવામાં આવે નહીં આ છોડીની માં નથી આ છોકરીને માં નથી એવું કંઈક પૂછી બેઠ્યું અમૃત કાકીને આઘા ઘા અસહ્ય થઈ પડ્યો અમૃત કાકીને આ વાત જે છે એ સહન નથી થતી આંખમાં આંસુ આવી ગયા કંઠ રૂંધાઈ ગયો શરમથી ડોકું નીચું નમી ગયું સાથે સાથે માથું નમતા માં તરીકેનો એમનો દાવો પણ આપોઆપ વ્યક્ત થઈ ગયો એમનું માથું નમી ગયું એટલે એ વાત એ કહી ગઈ દે છે કે આ જ એની મા છે કંઠ રૂંધાઈ જાય છે કાંઈ બોલી નથી શકતા એને શરમ આવી ગઈ કે મારે શું જવાબ આપવો બાપ રે તમે માં થઈને એને ધકેલી મૂકો છો પછી દવાખાનાના વાળાનો શું દોષ કાઢવો કે જો એક માં જે છે એ પોતાની દીકરીને ઘરની બહાર કાઢવા તૈયાર થઈ જાય દવાખાનામાં મૂકવા તૈયાર થઈ જાય એક માં એક જનેતા જે પોતાની દીકરીને દૂર ન કરે તો પછી દવાખાનાવાળાનો શું વાક અમૃત કાકી જો એકલા હોત તો દીકરાને માઠું લાગવાની બીક ન હોત તો વળતી ગાડીમાં મંગુને લઈએ ઘેર પાછા ફર્યા હોય પણ એમનો દીકરો જે છે મોટો એ એમની સાથે છે હવે આવું બધું સાંભળીને એમને એમ પણ થાય છે કે જો દીકરો ન આવ્યો હોત તો હું માંગુન પાછી લઈને આવી જાઉં પરંતુ બીજો ઉપાય ન હતો એટલે ભારે પગલે અને ભારે હૈયે એ દવાખાનામાં દાખલ થયા એમનું મન પણ ખૂબ ભારી છે અને તેમ છતાં એ દવાખાનામાં જવા તૈયાર થઈ જાય છે મુલાકાતનો સમય હતો એટલે વચલા ખંડમાં દર્દીઓ અને એમના સગા સંબંધીઓ છૂટા છૂટા બેઠા હતા જે સમય હતો એ સમયે એ મળવાનો સમય હતો બધા લોકોને સંબંધીઓને જે લોકો જે લોકોને માનસિક પ્રોબ્લેમ હોય એ લોકોને મળવાનો સમય હતો એમના સગા વહાળા એમને મળવા આવ્યા હતા સ્વજનોએ ઘેરથી આણેલી રસોઈ ઘણા જમતા હતા ઘણા લોકો ઘરેથી રસોઈ બનાવીને લઈ આવ્યા હતા અને એ બધા જમતા હતા અમૃત કાકી પરિચારિકાઓ તરફ જોઈ રહ્યા હતા અમૃત કાકી જે છે એ યાની નર્સ હોય એની સામે જોઈ રહ્યા હતા પેલી બાઈની જે પરિચારિકા હતી તે હસીને બોલી હવે હું તમને બધું આપીશ તમારા ધણી સારું સારું ખાવાનું લાવ્યા છે એકવાર ખાઈ લ્યો એમના હસબન્ડ જે હતા એ મોટા ઉંમરના સ્ત્રી હશે કદાચ જે વ્યક્તિને તકલીફ હતી એ અને એની જે નર્સ છે એ કહે છે કે ચાલો હવે હું તમને બધું સારું સારું ખાવાનું આપું એકવાર તમે ખાઈ લ્યો અને એના જે હસબન્ડ હતા એ ખાવાનું લઈને આવ્યા હતા પેલી ગાંડી બાઈ છણકો કરતા બોલી મે દાતણ નથી કર્યું મે મોઢું નથી ધોયું મે બ્રશ પણ નથી કર્યું દાતણ નથી કર્યું મે મોઢું નથી ધોયું એ સ્ત્રી જે છે એ ગાંડી હતી એ ના પાડે છે ખાવાની અમૃત કાકીએ જોયું તો એનું મોં ધોયેલું હતું અમૃત કાકીએ જોયું તો એ તો સ્વસ્થ હતી એકદમ એમ ધોયેલું મોટું હતું છતાં સહેજ પણ ખીજાયા વગર પરિચારિકાએ પાણીનો લોટો લાવી એને મોં ધોવડાવ્યું નેપકિન વતી મોં લૂછી નાખ્યું અમૃત કાકીના હૈયાને ટાઢક વળી કે કામ કરનાર લોક છે તો માયાળો કે જે લોકો અહીંયા કામ કરે છે એ લોકો માયાળો છે બધા ધ્યાન રાખે એવા છે ડાક્ટર અને સ્ત્રી વોર્ડની મેટ્રન આવી પહોંચ્યા એક ડોક્ટર અને જે સ્ત્રીઓની કાળજી રાખે એ આ મેટ્રન જે સંભાળ રાખનાર એ વ્યક્તિ એ સ્ત્રી આવી પહોંચ્યા અમૃત કાકીના દીકરાએ મેજિસ્ટ્રેટનો હુકમ 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 આપ્યો જે લાવ્યા હતા હતા ત્યાં એડમિશન એ લઈ આવ્યા સંતોષ થાય તે માટે એ સાંભળે એમ સારી સારવાર કરવા જણાવ્યું કે ભાઈ અમે સારી સારવાર કરશું તમે ચિંતા ન કરો મેટ્રને કહ્યું એ બાબતમાં તમારે ચિંતા ન કરવી વચ્ચે અમૃત કાકી બોલ્યા બોન એટલે કે બોન શબ્દનો અર્થ છે બેન ચિંતા એટલા માટે કરવાની કે એ સાવ ગાંડી છે કોઈ પાસે બેસીને એને ખવડાવે નહીં તો એ ખાતી નથી જો એને કોઈ ખવડાવવામાં ન આવે કોઈ એને બાજુમાં બેસીને જમાડે નહીં તો એ ન ખાય આટલું બોલતા એમનો કંઠ ભરાઈ આવ્યો એનું વાક્ય અધૂરું રહી ગયું દૂર ઉભેલી પરિચારિકાઓ નજીક દોડી આવી છે દૂર ઉભેલી હતી નર્સ એ બધી નજીક આવે છે એક બોલી ઉઠી તમે બા કોઈ જાતની ફિકર કરશો નહીં કોઈ જાતની ચિંતા ન કરો અમે એને મોમાં કોળીઓ ઘાલીને ખવડાવશું અમે એને મોઢામાં કોળિયા મૂકીને ખવડાવશું સાદે અમૃત કાકી બોલ્યા બોન મારે મારે છે છે કે કે તમે એને એને જમાડજો ઝાડા પેશાબનું ભાન નથી એટલે રાતે કપડા બગાડે તો જોજો નહીં તો ભીનામાં સૂઈ રહેશે તો વાયુ થઈ જશે નહીતર જો એ ભીના કપડામાં જ એમને સૂતી રહેશે ખરાબ કપડે તો એને વાયુ થઈ જશે બીજી પરિચારિકા બોલી રાતમાં ચાર પાંચ વખત તપાસ કરવામાં આવે છે કે અમે વખત એને ચેકિંગ કરીએ છીએ ખરાબ તો નથી કર્યા ને કાકી રાતે બત્તી હોય તો એને ઊંઘ નથી આવતી રાતે બત્તી જો ચાલુ હોય એટલે કે લાઇટ ચાલુ હોય તો એને ઊંઘ પણ નથી આવતી આવી બધી આવી બધી વાતો અમૃત કાકી પરિચારિકા નર્સ ડોક્ટર મેટ્રનની સામે કરે છે એક મા પોતાની દીકરી પ્રત્યેની ચિંતાઓ અહીં છતી થાય છે કે એમને તેટલી તકલીફ થઈ રહી છે મંગુને ત્યાં મૂકવામાં એનું મન માનતું નથી એમને કેટલી ટેન્શન થાય છે મંગુની અને તેમ છતાંય એ એને મૂકવા માટે તૈયાર થઈ જાય છે આગળના યુનિટમાં આગળના પાઠમાં આગળ અમૃતકાકીની હાલત કેવી થાય છે મંગુને કેવી ધ્યાન રાખવામાં આવે છે એ આપણે જોઈએ નેક્સ્ટ લેક્ચરમાં મળીએ નેક્સ્ટ લેક્ચરમાં